પણ લીમડાનો રસ પીનારા ઓછા હોય છે, અથવા તો પીવડાવનારા ઓછા હોય છે, કારેલાનું શાક ખવડાવનારા ઓછા હોય છે. જાણીએ છીએ કે ઓછાને ભાવે છે, પણ મને હંમેશા એમ લાગે છે કે ડાયાબિટીકલ ન બનાય એ માટે પણ મારે પીવો અને બીજાને પીવડાવો એમ કે લીમડાનો રસ. એટલે હું વિદ્યાર્થીઓ પાસે જઉં છું ત્યારે હંમેશા કહું છું કે મને વિદ્યાર્થીઓ ખૂબ ગમે છે. હું વિનુભાઈને એમ પૂછવામાં આવ્યું કે તમને કેમ જીવવું ગમે છે, ત્યારે વિનુભાઈ એમ કહ્યું કે કવિઓ જીવે છે ને એટલે મને જીવવું ગમે છે. મને થોડાક વખત સુધી વિનુભાઈનું વાક્ય ગમ્યું, પછી પરમ દિવસ અમેરિકાથી એક મિત્રનો ફોન આવ્યો, મોટો કવિ છે ત્યાંનો. પછી એની બધી વાત કરી, કલાક સુધી લોકો ફોન મૂકે નહીં અમેરિકાથી આવે, એને વાત કરી કે સારો પેલો આ બદમાશ કે છે, ઉપર ગળામાં કહે છે, હાથ ના કહે છે, નીચે પગમાં આંટી મારે છે, એવો માણસ છે તો કહે છે. કલ્પના કરો એને કેમ કહ્યું હશે મારા આવા સાહિત્યકાર વિશે. પછી એને બીજા સાહિત્યકાર માટે કહ્યું, ઘરે જવા દો ને, કહે છે મારે ત્યાં 20-25 સૂટ પડેલા ને અમારે ત્યાં અમેરિકામાં વેચવા અઘરા પડે, ફેંકી જ દેવાના હોય. ત્યારે એને કહ્યું કે મારા જૂના કપડા એ મૂકતો જઉં છું, બીજી એક બેગ આપો, એટલે બે બેગ ધરીને કહે છે બધા 20-20 સૂટ લઈ ગયો, કે હું પહેરીશ ત્યાં, કહે છે આ મારો કવિ. એટલે વિનોબા ભલે કહેતા હોય કે મને કવિમાં શ્રદ્ધા છે, હું એમ કહું છું કે મને મારા વિદ્યાર્થીમાં શ્રદ્ધા છે, મને મારા વિદ્યાર્થીમાં શ્રદ્ધા છે. એ ભૂલો કરશે ત્યારે પણ જાણીબુજીને ભૂલો નહીં કરે છે, અજાણતા ભૂલ કરી જશે. પેલો કવિ તો હવે વિનોબાને આ વાત કહું જીવતા હોત તો વિનોબા પણ કે દર પ્રવીણ આજથી આપણે બે બદલી નાખીએ વાતો, કે હવે કવિઓ જીવે છે એટલે હું જીવીશ એમ નહીં, પણ વિદ્યાર્થીઓ જીવે છે એટલા માટે હું છું. મિત્રો, હું દિલથી કહું છું, આઈ ઓલવેઝ લવ માય સ્ટુડન્ટ. પેઢીઓની પેઢીઓ, આજુબાજુના પિતા માતા બધા જ, અને મેં તો ગામડાની કોલેજ પસંદ કરેલી. મેં હમણાં જ કહું કે તમે લુણાવાડામાં કેમ એમ કે, મારો બાપ નિરક્ષર હતો, બિલકુલ ભણેલો નહોતો, અને મારું તે વખતે એ જમાનામાં BA MA બંનેમાં ગોલ્ડ મેડલિસ્ટ, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એ યુનિવર્સિટીઓમાં એ જમાનામાં. એટલે હું કોઈ ઉત્તમ કોલેજવાળા યુનિવર્સિટીઓવાળા ઇન્વાઇટ કરતા હતા મને, પણ મારા અભણ પિતાએ મને એમ કહ્યું કે બેટા એ તો ગામડાના હતા, આ બધા વિદ્વાન પ્રોફેસરો તો શહેરમાં જતા રહેશે અને તું જતો રહીશ, પણ હું નથી ભણ્યું તો મને એવું છે કે તું ગામડાના છોકરાઓને ભણાવો કહે છે. અને ફોર દેટ વેરી મોમેન્ટ, એ મોમેન્ટથી મેં નક્કી કર્યું પિતા માટે કે તમે આ કહો છો એ આજથી હું માન્ય કરી દઉં છું. અને એક ધાર્યા હું આખા લુણાવાડામાં એકદમ નાનું ગામ, 40,000ની વસ્તી, અને વિદ્યાર્થીના પ્રેમને માટે જ માત્ર 40-42 વર્ષ મેં એક ગામમાં કાઢી નાખ્યા. અને એટલા માટે કાઢ્યા કે આ વિદ્યાર્થીઓને જેમને સાચી ભૂખ છે, સાચી જિજ્ઞાસા છે, જીવન માટેની તમન્ના છે, જાણવા માટેની તમન્ના છે, એની સાથે હું થોડું શેર કરીશ, હું એમને ભણાવી નાખીશ, ઉત્તમ બનાવી નાખીશ. એવા તો કોઈ સપનો નતા, પણ મને થયું કે હું આવા વિદ્યાર્થીઓ સાથે જો રહીશ તો એની સાથે શેર કરતા કરતા મને પણ કશુંક મળવાનું છે. તો હું વિદ્યાર્થીઓને એટલા માટે જાઉં છું કે મને કશુંક મળે છે લોકો પાસે જવું છું. એક બહુ સરસ નાની વાત હંમેશા કહું છું કે જેનો રાજા ગરડો હોય ને એનો દિવાન જુવાન જોઈએ, જેનો રાજા ગરડો એનો દિવાન જુવાન જોઈએ. નહીં તો રાજા પછી ગરડો હોય ને દિવાન ગરડો હોય તો પછી બધું જ જૂના જમાનાની જ વાતો ચાલ્યા કરે, નવું કશું આવે જ નહીં, નવું પ્રસ્થાન જ ન થાય. અને રાજા જરા જુવાન હોય ને તો દિવાન ગરડો હોવો જોઈએ, નહીં તો રાજા જુવાન હોય એટલે એટલો તોખારી હોય કાને મારી નાખો કાને કાપી નાખો એમ જ વાત કરે. એટલે પેલો કારોબારી ધીમેરીને કે નાના આ તમે કહો છો એ સાચું છે, રાજાને એમ થયું જુવાન રાજાને કે આ ધૂળ ઉડે છે ના ચાલે, બધું ધૂળ બંધ કરાવી દો. રાજાએ કહ્યું કે દિવાને પૂછ્યું કે શું કરીશું, ગરડો દિવાન હતો તો કે આખી દુનિયા ઉપર ચામડું પથરાવી દો. તો કે રાજા સાહેબ બહુ ઉત્તમ વિચાર છે. એટલે દિવાને કહ્યું આવું તો વિચાર કોઈને ના આવે, તમને જ આવે. બીજે દિવસે પછી દિવાન પાછો ગરડો એટલે ગયો ધીમે રાજા સાહેબને, કહ્યું રાજા સાહેબ તમારો કેટલો બધો સરસ વિચાર છે. અને મેં થોડા મોચીઓને મળીને વિચાર કર્યું કે શું કરીશું, તો કે જે હોય રાજા સાહેબને કહેજો કે આટલું બધું ચામડું તો મળતું જ નથી, પણ કે જે નાના નાના બૂટ બનાવીને બધાને પહેરવાનું શરૂ કરાવડાવો એટલે વાત પૂરી થઈ જશે. કે એ વાત સાચી છે કે આપણી તો તિજોરી જ ખાલી જઈ રહ્યા કે છે બધે ચામડું પાથરવા જઈએ તો. એવું પેલા જુવાન રાજાને પેલા દિવાને સમજાવ્યું. મને લાગે છે કે આપણે ત્યાં પણ નવી પેઢીને પણ મારું આ કહેવું છે કે તમે બધા તો ખારી છો, જુવાન છો, અને મોહનભાઈ જેવા કે હિંમતભાઈ જેવા મેચ્યોર્ડ માણસો તમારી વચ્ચે છે તો તમે ક્યારેક મજાથી વાત તો કહેશો કે ચામડું પથરાવી દઈએ એમ કે, અને લોકો કહેશે કે ના ચામડું જ પથરાવી દઈએ, વાત એકદમ સાચી છે, પણ પછી ધીમે ધીમે બીજે દિવસે કહેશે કે ચામડું પથરાવીએ તો આપણી તિજોરી જ ખાલી થઈ જશે, તો લોકોના કલ્યાણના કામો કેમ કરીશું, એટલે બૂટ આપણે બનાવડાવીએ તો ઠીક રહેશે. મને લાગે છે કે એ વાત પણ, જ્ઞાનની વાત પણ વારસામાં આગળ ને આગળ દબાવવાની છે. જે વાત મેં ભાષાના સંદર્ભે કહી એ વારસાને સંસ્કારના સંદર્ભે પણ આ સાચી છે.
કે આપણે પાસ્ટ સાથે ભૂતકાળ સાથે જોડાતા રહેવાનું કારણ પણ આ છે. મિત્રો, તમને અહીંયા મેં જે રીતે જોયા, હું આ કોલેજમાં 2-3 વખતે આવ્યો છું, ગુજરાતીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને મળ્યો છું, વાતો કરી છે, પણ અનેક વિષયોના વિદ્યાર્થીઓને વાતો કરવાનું બન્યું ત્યારે મને થયું કે લગભગ હું જાણું ત્યાં સુધી 500 વિદ્યાર્થીઓ છે, જો હું ગણિત કાચું છે મારું આમ તો, પણ 500-550 વિદ્યાર્થીઓ અત્યારે છે એવું મારો અંદાજ છે. એ 500-550 વિદ્યાર્થીઓના 500-550 વિશ્વોને હું મળ્યો છું. આજે નાનપણથી ડાયરી લખવાની મને ટેવ છે, એટલે આજે હું ચૂક રાત્રે લખીશ કે એનિસ પટેલ કોલેજના ભૂતપૂર્વ, એમને કહ્યું ને અપૂર્વ ભૂતપૂર્વ, હું લખીશ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. હું એટલા માટે ભૂતપૂર્વ લખવાનો છું કે તમે એવી નવી ક્ષિતિજ પાસે આવીને ઊભા છો. ભૂતપૂર્વમાં એટલા માટે લખવાનું કે ભૂતપૂર્વ તો છો જ, પણ હવે એક નવા પૂર્વ થવાના છો, અપૂર્વ થવાના છો. ભૂતપૂર્વમાંથી અપૂર્વ થવાનું છે, એટલે તમે અહીંયા ભૂતપૂર્વ છો અને હવે અહીંયાથી બહાર નીકળશો એટલે અપૂર્વની કક્ષામાં, અપૂર્વની ત્રિજ્યામાં, અપૂર્વના પરિઘ ઉપર મુકાશો તમે. અને તમારું એ કામ, જગત સાથે મુકાબલો કરવાનું કામ હવે શરૂ થાય છે. ઈશ્વરને પ્રાર્થના છે મારી કે તમે જ્યાં હો ત્યાં આ મુકાબલામાં સફળ જવાનું. અને જે વિદ્યાર્થીઓ જિંદગીની લગોલગ રહીને, ટકોટક રહીને જીવે છે, એને ઈશ્વર હંમેશા મદદ કરે છે. આ કોલેજના વિદ્યાર્થીઓને, એમની પાસે જે કંઈ પામ્યો છું, તમારા બધામાં, અહીંયા બેઠેલાઓમાં તો છે જ, પણ તમારા બધામાં એક ઈશ્વર છે. એ ઈશ્વરને હું આજે પ્રણામ કરું છું અને ઈશ્વરને એમ કહું છું કે તું એમનામાં બેઠો છું તો કોઈ રવાડે ના ચડાવી દઈશ પાછળ. તું બેઠો છું એનું સતત એમને ભાન રહે, એવું કશું અંદરથી તું કરામત કરજે એમ કે. નહીંતર શું થાય છે કે અંદર ઈશ્વર બેઠો છે પણ પછી મંદિરમાં ખોડીએ છે. અંદર ઈશ્વર બેઠો છે પણ કોઈ જોતું નથી એટલે કરી નાખો એવું થાય છે. અંદર ઈશ્વર બેઠેલો છે પણ આપણે થોડાક લઈ લો ને ડાબા છે ને ખાડા મૂકી દો, કોઈને કંઈ ખબર નહીં પડે. તો ઈશ્વરને એટલે હું કહું છું કે તમારામાં બેઠેલો ઈશ્વર તમને સતત છંછેડા કરે, સતત ઝંઝેટા કરે અને સતત સંકોડ તો રહ્યા સંકોર છે ઈશ્વર. તો તમે અહીંયાથી બહાર નીકળો છો ને ત્યારે હવે પ્રલોભનોના વિશ્વમાં પ્રવેશ કરો છો. તમારે અપૂર્વ થવું હોય ભૂતપૂર્વમાંથી તો અંદરના ઈશ્વરને જાગ્રત કરવાનો. જે અંદરના ઈશ્વરને જાગ્રત કરે છે એને બહુ પ્રશ્ન હોતો નથી. હું ઈશ્વરને જાગ્રત કરવાનું કોઈ અધ્યાત્મની ભૂમિકા ઉપર, સંત મહંતની પરિભાષામાં નથી કહેતો, હું ચેતનાને જાગ્રત કરવાનું કહું છું. અને શિક્ષણનું કામ ચેતનાને જાગ્રત કરવાનું છે. તમે અહીંયાથી એવું શિક્ષણ લઈને નીકળ્યા છો, આટલા બધા ઇનામો મળ્યા છે, એ હંમેશા આપણ તમને યાદ રહેશે અને યાદ દેવડાવતી રહેશે કે તમે એનએસ પટેલના વિદ્યાર્થીઓ છો. આ એનએસ પટેલના વિદ્યાર્થીઓને હું અભિનંદન આપવા આવ્યો છું, શુભેચ્છાઓ આપવા આવ્યો છું અને મારો પ્રેમ પહોંચાડવા આવ્યો છું. આપે મને અહીંયા બોલાવ્યો, મને થોડું બોલવાની તક આપી અને તમારો ગણ્યો એ માટે આપ સૌને હું પ્રણામ કરું છું. પૂર્વ વિદ્યાર્થીઓના અભૂતપૂર્વ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી પ્રવીણ દરજી સાહેબ આવ્યા અને આપણને સૌને ખૂબ સરસ રીતે સંબોધ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાહેબના વક્તવ્યમાં એમણે આપણા આચાર્યશ્રીને મોહન, એટલે પેલા કૃષ્ણ મોહન સાથે સરસ રીતે વાત કરી. મને બીજા એક મોહન આપણા યાદ આવે છે, તે મોહન ગાંધી, એટલે કે આપણા મહાત્મા ગાંધી બાપુ, જે પોતાના વિચારોથી અને સર્જનાત્મક વિચારોથી સમગ્ર રાષ્ટ્રને જેણે સ્વતંત્રતા અપાવી છે. તો એવા સર્જનાત્મક વિચારો અને એક ચોક્કસ પ્રકારનું વિઝન લઈને ચાલનારા એવા અમારા ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી હમણાં 2-4 દિવસ પહેલા જ અમારે ત્યાં વર્ગ સુશોભન સ્પર્ધા યોજાઈ ગઈ. આપ સૌ જે કોલેજમાં ભણીને ગયા છો એ, અને જે વર્ગોમાં બેઠા છો, જે પાટલી પર બેસીને આપ સૌ ગયા છો, એ પાટલી અને એ વર્ગ નવી રીતે સંઘારાયેલા છે. આપ સૌ થોડો સમય કાઢીને, બીજી પણ જોડે વાત કરું કે આ કાર્યક્રમ પૂરો થયા પછી જમવાની વ્યવસ્થા આપની અહીંયા જ છે, એટલે આપ સૌ આપણે સાથે ભોજન પણ લઈશું અને પછી આપ તમે જે વર્ગમાં ભણીને ગયા છો એ વર્ગને સહેજ જોશો તો અમને સૌને, વિદ્યાર્થીઓને, અધ્યાપકોને ખૂબ ખૂબ આનંદ થશે અને એમાં તમે આ અધ્યાપકોની અને આચાર્યશ્રીની મહેનતને પણ ખૂબ સુપેરે જોઈ શકશો. એટલે એટલો મારો ખાસ આપ સૌને અનુરોધ. અહીંયા ઉપસ્થિત છે આ વિદ્યાર્થીઓ તો ફટાફટ આગળ આવીને, બ્રિજેશ કુમાર ભરતભાઈ, અશ્વિન માલ પાર્ટી, પરમાર ઘનશ્યામભાઈ ભગવાનસિંહ, શરદ યાજ્ઞિક, રબારી રવિન્દ્ર
कनुभाई, दीपक सिंह, हेतल रोहित, पढ़ियार विनोदार, वसा मेहुल विनोद भाई, मलिक शाजिद मिया, सिकंदर मिया, उजारा नीरुबेन नारायण भाई, मकवाना हर्षद लल्लू भाई, सुधार हार्दिक सतीश भाई, मेघा गौरव बिपिन भाई, मुख्य मेहमान प्रवीण भाई, मोहन भाई, प्रिंसिपल भोई, कमलेश भाई, भाई आशीष, प्रतीक्षा बहन अने मित्रों, आम कोई पण समारंभ होय तो एमां आवकार ए एपिटाइजर छे, सूप અને આભા આ પ્રમુખીય વક્તવ્ય છે ને એ ખરેખર તો એ મુખવાસ છે, એટલે મુખવાસથી આગળનું બધું જે હોય એનો આનંદ આવે, એ મુખવાસ એ મુખ્ય નથી, એટલે પ્રમુખીય વક્તવ્ય પણ વાસ્તવમાં એ મુખવાસ જેવું હોય. આટલું બધું સરસ સાંભળ્યા પછી જો મુખવાસમાં જો કંઈક વધારાનું થઈ જાય તો આગળની મજા માણી જાય, એટલા માટે આ પ્રસંગે તમને સૌને એક વડીલ તરીકે આશીર્વાદ આપવા સિવાય મને લાગે છે કે મારે કશું કંઈ કરવાનું રહેતું નથી. ઓર્ગેનાઇઝ કરવા માટે મોહનભાઈ જાણીતા છે, એમના ટીકામાં એમનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, આખું ટ્રસ્ટ એમાં સામેલ છે, આપણે બધા જાણીએ છીએ. ખૂબ અભિનંદન જેમણે પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને મેળવ્યું છે એ બધાને પણ એ ખાસ અભિનંદન. અને આગળ પાછું રહ્યો જે લોકોને આવું બધી સિદ્ધિ મળે ને એ ઉપર જાય એની જવાબદારી વધે. તમે જો ડિસ્ટિંક્શન માર્ક લાવો ને તો એ પછી ડિસ્ટિંક્શન માર્કની લાયકાત કાયમ જાળવી રાખવી પડે, તમારી પાસેથી અપેક્ષા વધે, એટલે આવી સિદ્ધિ જળવાઈ રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આમ તો ખાસ કોલેજમાં તમે જોડાયેલા હતા એટલે શું પ્રવીણભાઈ શું કહ્યું, મંદિર આ તમારી ના મસ્જિદ એ તમારી, ભૂલતા ને મંદિર મસ્જિદમાં આપણે રોજ જઈએ છીએ તો તમે દૂર દૂર હો તો રોજ યાદ કરજો. તો એ પણ વાત મારે તમને કહેવાની છે કે તમે એ સતત યાદ રાખતા રહેજો. આ જગત છે ને આપણું બધું યુવાનો છે અને જગત ચલાવવાની જવાબદારી તમારે માટે આવવાની છે અને એમાં આપણે બહુ ખુશ થઈ જવા જેવું નથી. એમ કે યુવાનોનો અત્યારે ભારતમાં સૌથી વધારે યુવાનો છે તો ભારતમાં જે સંચાલન 2015 પછી કરવાનું છે એ બધું તમારે કરવાનું છે, પણ એને માટે આપણે બરાબર સક્ષમ પણ બનવું પડે. કારણ કે અત્યાર સુધી જે સંચાલન થયું સમાજ ચલાવ્યો એના કરતાં હવે જવાબદારી ભારે આવે છે, તો એ માટે પણ પૂરી તૈયારી સાથે આ ચઢાણ કપડાં છે ને એ ચડવાની તૈયારી રાખો. ઈશ્વર તમને એવી શક્તિ આપે, તમારા પોતાના પ્રયત્નો પણ એમાં ભળે અને આખા સમાજના વડીલોના આશીર્વાદ પણ ભળે એવી શુભેચ્છા પાઠવીને, આશીર્વાદ પાઠવીને તમે બધા વધારે સારી રીતે આગળ વધો એવી શુભેચ્છા પાઠવીને વિરમું છું.
જાહેરાત માટે નહીં પણ આજનું જે મારું સ્થાન છે મંત્રીનો એ હકના નાતે હું બોલવા ઊભી થઈ છું. ક્યારના તમે બધા સાંભળી રહ્યા છો કે મોહનભાઈ સાહેબ આમ કરે છે, મોહનભાઈ સાહેબ સવારના 7 વાગે આવે છે અને રાત્રે 8 વાગે જાય છે, તો બધું જ મોહનભાઈ સાહેબ કરે છે. તો કોની શક્તિથી કરે છે? એક નારી શક્તિથી. તો મને બેઠા બેઠા વિચાર આવ્યો કે આજે જે કંઈ મારો હક છે હું કેમ ભોગવી ના લઉં, કારણ કે આજના આ જે કાર્યક્રમમાં છે એમાં મોહનભાઈનું ના ચાલે, હું જે કહું ને એ જ ચાલે. એટલે પછી મારો જે હક છે મારે ભોગવી લેવો જોઈએ. અને જોરદાર તાલીઓથી એ નારી શક્તિને આજે આપણે સન્માનીશું. અને અમારી કોલેજની બહેનોને હું વિનંતી કરીશ કે નારી શક્તિ અને જયાબેનને સ્ટેજ પર લાવે અને આજના જે મુખ્ય અતિથિ અને અમારા મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખને ખાસ અનુરોધ કરીશ કે નારી શક્તિનો આજે આપણે સાલ ઓઢાડીને સન્માન કરીશું. અને મારી જ નાતના વિદ્યાર્થી ભાઈ બહેનોને કહીશું કે એટલી જોરદાર તાલીઓથી આપણે એમને સન્માનીશું કે ખરેખર જયાબેનને ગૌરવ થાય કે આ કોલેજમાં મારા પતિદેવ જે આચાર્ય બનીને આવ્યા છે એનો આજે એમને આનંદ થવો જોઈએ કે જે દુઃખ વેટે છે જ્યારે પણ કોઈ સામાજિક ઉત્સવ હોય, એમના સંતાનોની પરીક્ષા હોય, તો બધું જ સફર એવા એકલા હાથે કરે છે. તો આજે એમને આપણે ખુશીનો અને આનંદનો અનુભવ કરાવીશું. તો બહેનોને હું વિનંતી કરીશ કે જયાબેનને લઈને સ્ટેજ પર આવે અને સામે બેઠેલા મારા વિદ્યાર્થી ભાઈ બહેનોને અનુરોધ કરીશ કે એમને જોરદાર તાલીઓથી વધાવે અને સ્ટેજ પર બેઠેલા મહેમાનોને વિનંતી કરીશ કે તેમને સાલથી સન્માને. કારણ કે એમને કશી જ ખબર હોતી નથી એનએસ પટેલ ને કેમ આગળ લઈ જઈએ અને શું કરું, બસ એના સિવાય બહુ વિચારતા જ નથી હોતા. પણ આજે મને એવું લાગે છે કે જે કામ કરે છે બહુ સારું કરે છે, પણ છતાંય મને એવું છે કે હવે ખાલી 2 વર્ષ અમારા માટે ધ્યાન આપે તો પછી ભલે એને ગોધરા ગાદલા લઈને અહીંયા આવતા રહે તો હું નહીં રોકું એમને. કારણ કે મારા છોકરાઓ હવે મોટા થયા છે અને થોડીક જવાબદારી એ લે તો આટલા સુધી તો હું લઈ આવી, પણ હવે એમની મને જરૂર છે તો થોડીક જરૂર પૂરી કરે તો સારું. અને આમે એનએસ પટેલના બધા મારે મને પોતાને જ એનએસ પટેલ પ્રત્યે એટલો બધો લગાવ છે કે કંઈ પણ ફંક્શન હોય તો ગમે તે છોડીને મને અહીં આવવાનું મન થાય. આજે જ મારો બાબો 10મામાં છે, એની એક્ઝામ ચાલુ થઈ છે, છતાંય મને એમ થયું કે ના થોડીક વાર તો હું જઉં જ. મને પોતાને બહુ જ ઈચ્છા થાય અને હું આવી બધી પ્રવૃત્તિમાં મને ગમતી જ હોય છે ને, મારું આવું સન્માન કરવાનું હોય જ નહીં. હું આ ઘરની એક મને મારું ઘર જ માનું છું અને મારા ઘર માટે મને લગાવ છે જ. અને બધી બહેનો કે સ્ટુડન્ટ બધા મને આપણા સેવા કરતા ભાઈઓ હોય કે કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ લેક્ચર હોય, ગમે તે પ્રત્યે મને બહુ લગાવ છે ને રહેશે જ. પણ અને સાહેબને તમે બહુ ઊંચા ચડાવી દીધા છે એટલે હવે મારા હાથમાં રહ્યા જ નથી, તો થોડું તમે એમને એવી શીખામણ આપો કે તમારું ઘર છે તો થોડું ઘરમાં ધ્યાન રાખે. ચાલો મારું આવું સન્માન કરવાનું હોય જ નહીં અને હું આ ઘરની જ છું એટલે મને આમે સતત એમના પ્રત્યે લાગણી રહેવાની જ છે. થેન્ક યુ. Thank you.
हमारे भारत में हर प्रेमी को श्री कृष्ण और प्रेमिका को राधा जी के रूप में देखा जाता है। विद्यार्थी सम्मेलनना अध्यक्ष आदरणीय हिम्मतभाई साहेब, संघना प्रमुख श्री कमलेशभाई त्रिवेदी साहेब अने आपणुं भाग्य छे एवा आपणा मुख्य अतिथि श्री प्रवीणभाई दरजी साहेब, उपप्रमुख श्री भीखाभाई आर्ट्स कॉलेजना आचार्य
રાયસિંહભાઈ ભોઈ સાહેબ, અને હમણાં જ ગીત જે વાગ્યું અને આપણી કોલેજનું વાતાવરણ બદલી નાખનાર આદરણીય મોહનભાઈ પટેલ સાહેબ. મિનિટ લઈશ, સવારના 10 વાગ્યાના બેઠા છો, જાણું છું કે તમે પ્રતીક્ષા કરતા હશો કે આ કાર્યક્રમનું સમાપન ક્યારે થાય.